ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા શહેરના કચ્છી કોલોની વિસ્તારની લોહાણા સમાજની વાડીમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં લોહાણા સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. ડીસા ખાતે કાર્યરત જલારામ યુવા સંગઠન અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સ્ટર્લિંગ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ તથા રઘુવંશી સમાજના સ્પેશિયાલિસ્ટ તબીબોએ ઉપસ્થિત રહી સમાજના દર્દીઓને નિદાન કરી ઉમદા સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ડૉક્ટર રશેસ પોથીવાલા, ડૉક્ટર પ્રવીણ નંદવાન, ડૉક્ટર સમીર પટેલ, ડૉક્ટર ચિંતન આચાર્ય, ડૉક્ટર અંકિત વૈષ્ણવ, ડૉક્ટર નિકેત શાહ, ડૉક્ટર પાર્થ પટેલ, ડૉક્ટર ચિરાગ ઠક્કર, ડૉક્ટર પરેશ ઠક્કર દ્વારા રઘુવંશી લોહાણા સમાજના લોકોનું મેડિકલ ચેકઅપ કરી જરૂરી સલાહ સારવાર પૂરી પાડી હતી. અત્યારે વાયરલ ફીવર, ખાંસી અને શરદીના દર્દીઓમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં ખાંસી અને શરદીની અસર વધુ જોવા મળી રહી છે, ત્યારે સમાજના લોકોને વિનામૂલ્યે સારવારનો લાભ મળી રહે અને સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગ અને બીમારીઓનું ચોક્કસ નિદાન થાય તે માટે આયોજિત આ કેમ્પમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. રઘુવંશ સમાજના જે આપણા ગ્રંથોમાં ઉલ્લેખ કરેલ છે એ મુજબ જે સાચા રઘુવંશીઓ માનવ સેવાનું જે કામ કરવું જોઈએ એ જલારામ યુવા સંગઠન ડીસા બહુ સરાહનીય વંદનીય માનવ સેવાનું કામ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં આરોગ્યની સેવાઓ, આરોગ્યની ટ્રીટમેન્ટ કેટલી હદે મોંઘી છે આપ સૌ જાણો છો. એવા કપરા સમયમાં સમગ્ર રઘુવંશ સમાજના જ્ઞાતિજનોને કોઈપણ ભેદભાવ વગર, કોઈપણ આર્થિકના માપદંડ વગર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલની સમગ્ર ટીમ અહીં આવી અને ફ્રી ઓફ ચાર્જ ડાયોગ્નોસિસ કરી ટ્રીટમેન્ટ આપે છે. આમનો યુવા સંગઠનનો એક સુખદ અનુભવ છે કે આ આયોજન થકી બે પાંચ એવા જ્ઞાતિજનો નીકળે છે જે ગંભીર બીમારીની સપડાવાના બોર્ડર ઉપર હોય અને અહીં ડૉક્ટર સાહેબોના ડાયોગ્નોસિસથી એ ડાયોગ્નોસિસ થયા બાદ એમનું જીવન બચે છે, એમનું પરિવાર બચે છે અને એના થકી સમગ્ર સમાજ બચે છે. અહીં અત્યાર સુધી 301 પેશન્ટ દર્દીઓ આવી ચૂક્યા છે, ખૂબ સરસ કામ કરી રહ્યા છે. યુવાનોને વધારે વંદન કરવાનું મન એટલે થાય કે રવિવાર જેવો દિવસ હોય, ઉત્તરાયણ જેવો તહેવાર નજીક આવી રહ્યો હોય છતાં પોતાના બાળકો અને પરિવારને મૂકીને અહીં જ્યારે યુવાનો સમાજ સેવા કરી રહ્યા છે તેમને મારા ખૂબ ખૂબ અભિનંદન, હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન, આપ મીડિયાના મિત્રોને પણ અભિનંદન કે અમારી વાત પબ્લિક સમાજ સમક્ષ પહોંચાડી રહ્યા છો. આભાર. જય જલારામ.